વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 111 જેટલા મારાઓ લગાવવામાં આવ્યા. વિજાપુર સાબરમતી નદી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના મકાને 111 ચકલીના મારા લગાવ્યા હતા, જેમાં ચકલીને મહેનત ન કરવી પડે એટલે એમાં ઘાસ પણ નાખવામાં આવ્યું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં 2010 સાલથી ચકલી બચાવો અભિયાન શરૂ થયું છે. દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ, જે આપણા પર્યાવરણના મહત્વના અંગ છે, છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતાં આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફર્યો ફરિયામાં ઝાડ, ઓટલો, ઓસરી, ઓરડા, કોખલા, મારિયા, અભરાય, દેશી નરિયા, વંજીવરાવાળા, દેશી બાંધણીવાળા ઘરોને સ્થાને બહુમારી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી. હવે મારા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક, રહેઠાણ, રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઈ ગયું છે. ચકલીનો ખોરાક અનાજના દાણા, નાના જંતુ, કીડા, ઈયર વગેરે છે. હવે ખેતુમાં જંતુનાશક દવાઓનો બેફામ વપરાશથી નાના જંતુ, કીડા, ઈયરો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદૂષણથી તાપમાન વધી ગયું છે, ધ્વનિ પ્રદૂષણ પણ વધી ગયું છે, જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરથી દૂર નવા ઠેકાણા શોધે છે, કે જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દિવાલોમાંના અનેક બોકારા ચકલી કબરોની નવી વસાહતો બને છે. પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું જરૂર કરીએ. ચકલાઓને ઘરનું ઘર આપવા ઊંઠા, લાકડા, માટીના બનાવેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય. વરસાદની સીધી માર કે બિલાડી ન પહોંચે તે રીતે કમ્પાઉન્ડમાં વોલપેપર પાણીનું કુંડું રાખી શકાય, ટીંગાડી શકાય, જેમાં ચકલા પાણી પીશે, સ્નાન પણ કરી શકશે. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા દાણા ચણ તરીકે રોજ નાખી શકાય. ઘર આંગણે શક્ય હોય તો એકાદ વૃક્ષ લગાવી શકાય. આટલું કર્યા પછી આપણે આંગણે ચકલીઓ તો આવશે જ, પણ સનબર્ડ, ગ્રીન બીટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલ, કુકડીઓ, કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ આવતી જતી થશે. આશ્વાસન એ વાતનું લઈ શકાય કે આજે પણ ગામડે ગામડે એકાદ પ્રભાત ફેરી કરી મુઠ્ઠી મુઠ્ઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબૂતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં 2-3 માસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણીના કુંડા મૂકવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી ઘણા શહેરોમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ અને આ વિશે જાગૃતિ જોવા મળે છે, જેનો ટૂંક સમયમાં સારા પરિણામો જોવા મળ્યા છે. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક.
સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.